મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. શહેરની ભાગદોડવાળી જિંદગી, પ્રદૂષિત વાતાવરણ અને કોલાહલથી બચવા માટે માણસ ગામડાઓ તરફ ભાગે છે. કોઈ એવી જગ્યાની શોધમાં હોય છે કે જ્યાં શાંતિનો અનુભવ થાય, પણ સમય ક્યાં? પણ મિત્રો, તમને એક દિવસનો એ જો સમય હોય ને, તો હું તમને એક એવી જગ્યા સૂચવું છું કે જ્યાં તમે શાંતિનો અનુભવ કરી શકશો. આજુબાજુ લીલાછમ ખેતરો હશે, પક્ષીઓનો કલરવ હશે અને દૈવી શક્તિનો અનુભવ હશે. તો એવી એક જગ્યા છે અમદાવાદથી 106 કિલોમીટર દૂર અને મહેસાણાથી 35 કિલોમીટર પશ્ચિમે આવેલું મોઢેરા, કે જે બહુચરાજીથી એકદમ નજીક છે. પુષ્પાવતી નદીને કિનારે આવેલું છે અને કર્કવૃત એકદમ એની નજીકથી જાય છે. જો પોતાનો વેહિકલ લઈને જાઓ તો ત્યાંનો રસ્તો પણ એટલો સુંદર છે કે તમને લોંગ ડ્રાઈવનો આનંદ મળશે. ગામડાનું વાતાવરણ જોવા મળશે અને જો તમે કોઈ ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટથી જાઓ તો મહેસાણા અને મહેસાણાથી મોઢેરા જવાનું થાય, તો પણ એવું વાતાવરણ તો તમને મળી જ રહેશે. તો મિત્રો, આવા મોઢેરા તમે જાઓ તો તમે ત્યાં જઈને શું જોશો? શેના માટે પ્રખ્યાત છે? એનો ઇતિહાસ શું છે? એ મંદિર કોણે બનાવેલું છે? એ બધું જ હું આ વિડીયોમાં તમને જણાવવાની છું. બહુચરાજી એકદમ નજીક જ આવેલું છે, એટલે મારા મત પ્રમાણે તો પહેલાં તમે જાઓ એવા પહેલાં બહુચરાજી જજો અને બહુચરાજી જઈને માતાજીના આશીર્વાદ લઈને પછી મોઢેરા જજો. મોઢેરાનું એ સૂર્ય મંદિર છે, એ કમળ આકારના એક આખા સ્ટ્રક્ચર ઉપર ઊભેલું છે. મિત્રો, આપણે વધારે જાણીએ એ પહેલાં મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એ મંદિરની આજુબાજુ લીલાછમ ખેતરો આવેલા છે. મંદિરના કેમ્પસમાં મોટા મોટા, વર્ષો થઈ ગયા છે એવા મોટા થડવાળા વૃક્ષો, એનો ઘેઘૂર છાંયડો, એના ઉપર રહેલા પક્ષીઓનો કલરવ તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે. મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે અને આપણે જાણીએ છીએ કે શક્તિનો જો મુખ્ય સ્ત્રોત હોય તો એ સૂર્ય છે. સૂર્યને આદિત્ય પણ કહેવામાં આવે છે, અદિતિનો પુત્ર એટલે આદિત્ય. અને અદિતિ દેવી એ બ્રહ્માંડ સાથે સીધું કનેક્શન ધરાવનાર અને શક્તિનો સ્ત્રોત હતા એવું કહેવાય છે. આ મંદિરના મુખ્યત્વે 3 વિભાગ પાડેલા છે, ગર્ભગૃહ, સભાગૃહ અને કુંડ. આપણે જ્યારે અત્યારે જઈએ છીએ ત્યારે પહેલો કુંડ આવે છે. એ કુંડ લંબચોરસ આકારનો છે અને એ કુંડમાં નીચે સુધી જવા માટે પગથિયા છે. એ પગથિયાઓની ચારેય બાજુ ગણેશ, વિષ્ણુ અને ભગવાન શિવના વિવિધ નૃત્યની મુદ્રાઓની અંકિત કરવામાં આવેલી છે અને વિવિધ દેવતાઓની 108 દેરીઓ છે. ટુરિસ્ટ જ્યારે ત્યાં જાય છે ત્યારે એ કુંડના પગથિયાઓ ઉપર બેસીને વિવિધ મુદ્રાઓમાં ફોટા પણ પડાવે છે, જે અદ્ભુત ફોટાઓ આવતા હોય છે. કુંડની ત્રણેય બાજુ આ બધું છે અને એક બાજુ સભાગૃહ ચાલુ થાય છે, મંદિરનો બીજો પડાવ. સભાગૃહમાં અત્યારના ભક્તો જઈને બેસીને સ્તુતિ કરે છે. સભાગૃહમાં આવેલા 52 જે સ્તંભો છે એની ઉપરની કોતરણીઓ બારીકીથી જોવે છે અને સમજવા પ્રયત્ન કરે છે કે જેમાં સોલંકી વંશનો આખો ઇતિહાસ કોતરાયેલો છે. એ 52 સ્તંભો જે છે તે આપણા વર્ષના 52 અઠવાડિયાઓનું પ્રતીક છે. સૂર્ય અને સમય એ બંનેનો
એક એક એકાકાર થઈ જવા એવો સંબંધ છે. સૂર્યથી જ આપણે સમયને ઓળખીએ છીએ. પહેલાંના જમાનામાં જ્યારે ઘડિયાળ નહોતી ત્યારે સૂર્યની વિવિધ સ્થિતિઓ, એનું સ્થાન, એના દ્વારા સમયને આપણે જાણતા હતા. દાખલા તરીકે જ્યારે સૂર્ય માથા ઉપર હોય ત્યારે 12 વાગ્યા છે એવું ગણાતું. આમ સૂર્ય એ સમયને દર્શાવનારો છે, શક્તિનો સ્ત્રોત છે. આ જે 52 સ્તંભ છે સભાગૃહમાં એ આપણા વર્ષના 52 અઠવાડિયા દર્શાવે છે. ત્યારબાદ મંદિરનો મુખ્ય અલૌકિક દૈવી શક્તિ ધરાવતો ભાગ આવે છે ગર્ભગૃહ, જેમાં ભીમદેવે સૂર્યની પ્રતિમા સ્થાપિત કરેલી અને એ સૂર્યદેવના માથાના મુગટમાં વચ્ચે એક હીરો જડેલો હતો. અને વર્ષો પહેલા જ્યારે 1026-27 દરમિયાન ભીમદેવે મંદિર બનાવ્યું ત્યારે એ મંદિરના ગર્ભગૃહ સુધી દિવસ જ્યારે ઉગે ત્યારે સૂર્યનું પહેલું કિરણ એ ડાયમંડ એ હીરા ઉપર પડતું, અને હીરા દ્વારા પરાવર્તિત થયેલા સૂર્યના કિરણોથી આખું મંદિર ઝળહળી ઉઠતું. મિત્રો, જ્યારે તમે એ ગર્ભગૃહમાં જાઓ છો ત્યારે આપણા શરીરના 5 મહાભૂતો હવા, પાણી, જમીન, અગ્નિ અને આકાશ, આ 5 પંચતત્વોનું સમન્વય આપણને ફીલ થાય છે, આપણને મહેસૂસ થાય છે, આપણને અનુભવાય છે. અને સૂર્યની શક્તિ તો અનુભવાય જ છે. એની પ્રદક્ષિણા કરતા કરતા આપણને એ દૈવી શક્તિની શાંતિ અનુભવાય છે. મિત્રો, આવો આ સૂર્ય મંદિર કે જે આપણને અદ્ભુત આહલાદક અનુભૂતિ કરાવે છે, એને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું છે. અને અત્યારે હાલ ગુજરાત ટુરિઝમ મેં એને ઉત્તરાયણ પછી એટલે કે જાન્યુઆરીના 3જા વીકમાં 3 દિવસ માટે ત્યાં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે, જેની તૈયારીઓ ડિસેમ્બરથી થઈ જાય છે, જ્યાં એ 3 દિવસ દરમિયાન દેશ વિદેશના કલાકારો આવે છે અને પોતાની કલા દર્શાવે છે, દેખાડે છે. અને મુખ્યત્વે ત્યાં નૃત્ય મહોત્સવ જેવો માહોલ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, આવો અદ્ભુત આ મંદિર, અત્યારે હાલ એમાં મૂર્તિ નથી, હિન્દુઓનું મંદિર ગણાય છે. અને આપણે જાણીએ છીએ કે હિન્દુઓ તો પૂજાપાઠ વગર રહી જ ન શકે, પણ આ મંદિર એવું અદ્ભુત છે, એની શક્તિઓ એટલી અપાર છે, એને પૂજાની જરૂરત જ નથી પડતી, એની સ્તુતિ જ કાફી છે, ત્યાં પૂજા થતી નથી. પણ ત્યાં જ્યારે આપણે જઈએ ત્યાંના સેવકો આપણને એ મંદિરનો આખો ઇતિહાસ કહે છે, અને એ મંદિરની આજુબાજુની સકારાત્મક શક્તિઓ જે અંદર પ્રવેશ કરતા જ અનુભવવા મળે છે, આપણને એમ થાય છે કે આપણે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયા છીએ. પ્રતીક તરીકે કુંડથી ગર્ભદ્વાર સુધીની યાત્રાને મૃત્યુથી મોક્ષ સુધીની યાત્રા કહેવામાં આવે છે. મિત્રો, આવી આ યાત્રાનો લાભ જો સદેહે મળતો હોય તો આપણે એ લાભને કેમ ગુમાવવો? તો જ્યારે પણ આવો તમને સમય મળે અથવા તો આવું વાતાવરણ માણવાની ઈચ્છા થાય ત્યારે અચૂક ત્યાં જજો, મઢેરા અચૂક જજો. અને સદેહે જ્યારે મૃત્યુથી મોક્ષ સુધીની યાત્રા કરવા મળતી હોય તો એનો લાભ મારા મતે તો દરેક જણાએ લેવો જ જોઈએ. થેન્ક યુ મિત્રો.